નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત સાથે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનગરમાં ડેન્ગ્યુ એક બાળકીનું જીવ લીધું, તંત્ર ઊંઘતું ઝડપાયું. પ્રાપ્ત વિગત અનુસાર ખેડબ્રહ્માનગરમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ફાટવાસ વિસ્તારમાં રહેતા વણઝારા જિગ્નેશભાઈ બાબુજી કે તેમની પુત્રી ગુંજન છઠ્ઠા ધોરણમાં ભણતી હતી, જેનું ગઈકાલે ડેન્ગ્યુથી મૃત્યુ થયું હતું, જેને લઈને તેમના વાલી વારસો દ્વારા તંત્ર પર બેદરકારી દાખવવાના આક્ષેપ કર્યા હતા. તેમની દીકરી છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાંથી સારવાર લઈ રહી હતી, ત્યારે ગઈકાલે ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો, જેને લઈને તાવ વધુ આવવાથી વધુ સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મરણ થયું હતું, જેને લઈ ખેડબ્રહ્માનગરમાં રહેતા વણઝારા જિગ્નેશભાઈના પરિવાર અને તેમના સમાજમાં માતમનું મોજું પ્રસરાયું હતું. પોતાની ફૂલ જેવી દીકરી ગુંજન મૃત્યુ પામતા નગરમાં શોકની લાગણી છવાઈ હતી, ત્યારે તેમના પિતાએ આરોગ્ય અને નગર પ્રશાસન પર આક્ષેપો કરતા પોતાની દીકરીનું સારવારના અભાવે મૃત્યુ થયું છે અને તંત્રએ ઘોર બેદરકારી દાખવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કુંજન દીક્ષિત, એચબીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા. આપનું નામ? મારું નામ વણઝારા જગદીશ કુમાર બાબુજી. બરાબર. મારું બેબીનું નામ ગુંજનબેન જગદીશભાઈ છે. હું મારી છોકરીની સિવિલ સારવાર ખેડમાં સિવિલમાં સારવાર કરવા મારા ભાઈ મોટો ભાઈ લઈ ગયા. સિવિલ સારવાર દરમિયાન મારા ભાઈએ કીધું, સાહેબ આ છોકરીને ડેન્ગ્યુની અસર લાગે છે. તો સિવિલના કર્મચારીઓ એમ કીધું કે આ ડેન્ગ્યુની અસર, ડેન્ગ્યુ જેવું કશું નથી, તાબબ નથી અને છોકરી નોર્મલ છે. તો એ લોકો રિપોર્ટ કર્યા, એમાં એસજીપીટી આ લોકો ચેક કર્યું જ નથી, એમાં આખું નીલ જ બતાવ્યું એસજીપીટી. બીજી દિવસ સવારે હું મણિબેન ત્યાં લઈ ગયું, મણિબેન પટેલ ગયા, ત્યાં એસજીપીટીને ડેન્ગ્યુ રિપોર્ટ કરાયું તો છોકરીને ડેન્ગ્યુ આવ્યું, એક્ટિવ પોઝિટિવ બતાવ્યું. એસજીપીટી 0-40 હોવી જોઈએ, જે છોકરીને એસજીપીટી 368 હતી. આ લોકોએ મને સિવિલમાં પહેલાં કીધું, ઘોર બેદરકારી કહેવાય લોકોની. મને જાણ રાત્રે કરી દીધો 6 વાગે સાંજે કે આ છોકરીને એસજીપીટી વધારે છે, તો હું આગળ આ છોકરીને સારવારમાં મૂકી શકત. પણ સિવિલમાં ઘોર એટલે ઘોર બેદરકારી છે. આ માટે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. મારે બીજું કશું નહીં કરું. આપની બેબીને કઈ જગ્યાએ થયું? મારું બેબી મારો હિંમતનગર સિવિલમાં થયું. રસ્તાની અંદર? એમ રસ્તામાં. સિવિલમાં જ થયું. સિવિલ હોસ્પિટલ? સિવિલ હોસ્પિટલમાં.